ના અંબાજી મંદિર હોલ ખાતે ક્ષત્રિય રોહિત સમાજ સ્કીમ દ્વારા સંત શિરોમણિ શ્રી ગુરુ રોહિદાસ બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કીમના અંબાજી મંદિરના હોલ ખાતે યોજાયેલ આ કથામાં વડોદરાના કથાકાર બાપુશ્રી સંત પ્રેમ રવિદાસે પોતાની આગવી શૈલીમાં શ્રી ગુરુ રોહિતદાસ બાપુની કથા રજૂ કરી હતી. આ કથાને સાંભળવા માટે મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રોહિદાસ એ રોહિત સમાજના એક રાહબર અને રોહિત સમાજના પથદર્શક છે. સંત રોહિદાસે આજથી 600 વર્ષ પહેલાં સમાજમાં જે અસમાનતા ચાલી રહેલી હતી, સમાજમાં જે ઊંચ નીચતા ભેદભાવ, જાતિગત ભેદભાવ ચાલી રહ્યા હતા, ધર્મમાં જે સડો લાગેલો હતો, તે તમામ ક્ષેત્રે એમણે કામ કરેલું છે. સંત રોહિદાસ એ સાચા સમાજ સુધારક, એ સાચા મહાન ધર્મ સુધારક હતા. એમણે રાજાઓને પણ ઉપદેશ આપેલો, એસા ચાહુ મેં રાજ જહાં મિલે સબન કો અન્ન, છોટો બડો શંખ બસે રવિદાસ રહે પ્રસન્ન. જાત પાત વિશે રવિદાસ જે કહેતા, જન્મ જાત કો છોડ કર કરની જાત પ્રધાન, ઇહો ભેદ કો ધર્મ હૈ કહે રવિદાસ વિચાર. અર્થ રવિદાસજીએ સિકંદર લોધીને પણ હિન્દુ મુસ્લિમ એકતા માટે ઉપદેશ આપેલો અને હિન્દુની વટલાવ પ્રવૃત્તિ બંધ કરાવીને સંત રવિદાસને પણ એમણે કેદમાંથી મુક્ત કરેલા અને સંત રવિદાસને એમણે તે વખતે જમીન ભેટમાં આપેલી દિલ્હીમાં તુગલકાબાદમાં જે મંદિર ડીડીએ તોડી પાડ્યું છે 10/8/2019 રોજ, એવા સંત રોહિદાસ આ સમાજના મળેલા છે. ત્યારે આ સમાજ એ રોહિદાસજીની ઉપદેશ લઈને પોતાના જીવનમાં સુખ શાંતિ લાવે, પોતાના જીવનમાં આનંદ લાવે, ભાઈચારો લાવે અને સાચો આધ્યાત્મિક માર્ગ પર ચાલે, તેના માટે આજે કિમ રોહિત સમાજ ક્ષત્રિય રોહિત સમાજ કિમ દ્વારા એક રોહિદાસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દૂર દૂરથી રોહિત સમાજના બધા ભાઈઓ આવવાના છે. ભરૂચ, અકલેશ્વર, સુરત, અમદાવાદ, સ્ટેટ સૌરાષ્ટ્ર સુધી લોકો આવવાના છે અને સૌને આજે સંત રોહિદાસજીની જે મૂળ વાણી છે, અમૃત વાણી, એનું અમે રસપાન કરીશું બધા ભેગા મળીને. અને આ જે ઉપાડ્યું છે આ કામ સંત રોહિદાસની વાણીને ઘેર ઘેર પહોંચાડવાનું, એમાં શરૂઆત કિંમતી થઈ છે. ક્ષત્રિય રોહિત સમાજ કિમે શરૂઆત કરી દીધી છે. હવે રોહિદાસ સમાજના બીજા સંગઠનો પણ આ કથા કરવા માટે જઈ રહ્યા છે. તો હું કિમ રોહિત સમાજને ખૂબ જ અભિનંદન પાઠવું છું અને એમના જીવનમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આવે, સૌ ખૂબ સુખી થાવ અને સમાજમાં પણ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આવે, ભાઈચારો એકતા આવે એવી મારી હૃદયથી ગુરુ રોહિદાસના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના છે. ગુરુ રોહિદાસ મહારાજની આજે અમે ક્ષત્રિય રોહિત સમાજ કિમ દ્વારા કથાનું આયોજન કર્યું છે, સુંદર મજાનું આયોજન કર્યું છે. આજુબાજુની જનતાઓને અમે આજના નવયુવાનોને પ્રેરિત કરવા માંગીએ છીએ કે સંત શિરોમણિ શ્રી રોહિદાસ મહારાજ જે આપણા આરાધ્ય છે અને આપણા ગુરુ છે, એવા સંત રોહિદાસ મહારાજની આજે અમે કથા કરવા જઈ રહ્યા છે. બરોડાથી આવેલા શ્રી કથાકાર બાપુ શ્રી પ્રેમ રવિદાસ મહારાજ જે કથામાં આજે કથા કરવાના છે અને એક ગુજરાતી ભાષામાં સરળ ગુજરાતીમાં વક્તવ્ય એમનું એ રજૂ કરશે. અને બીજું કે આજુબાજુની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે શ્રી સંત રોહિદાસ મહારાજ ખાલી એક ગુરુ નહીં હતા, અનેક રાજા મહારાજાના પણ ગુરુ હતા અને એમણે શ્રી એસી સમાજ માટે નથી પણ સમગ્ર ભારત દેશની જનતા માટે ખૂબ સરસ એવા આયોજન કર્યું છે અને એના વિચારો રજૂ કર્યા છે અને એ વિચારો થકી આજે અમે સૌ ઉજરા છે. આજે કંઈ પણ અમે જે કરીએ છીએ એ શ્રી સંત રોહિદાસ મહારાજની કૃપાથી થઈ રહ્યું છે. અમે સૌ એવું કહેવા માંગીએ છીએ કે શ્રી સંત રોહિદાસ મહારાજ એ આપણા આરાધ્ય દેવ છે, આપણા સદગુરુ છે અને એમણે એક વિજ્ઞાન અને ટેકનિકના માધ્યમથી આપણને એક દિશા સૂચવે છે. તો આ પ્રોગ્રામમાં જે ઉપસ્થિત મહેમાનો છે એનું હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા છે કે એઓ હજી પધાર્યા એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.